શરૂ કરીએ એ પરથી. તો એવું કીધું છે કે દરેક લંબચોરસ ચોરસ છે, દરેક લંબચોરસ એ ચોરસ છે. તો લંબચોરસમાં શું જરૂરી છે કે સામ સામેની બાજુ માત્ર સરખી હોવી જોઈએ. બધી બાજુ સરખી હોય તો એ ચોરસ થઈ જાય, પરંતુ લંબચોરસમાં સામ સામેની બાજુ સરખી હોવી જોઈએ એટલે આ વિધાન ખોટું છે. લંબચોરસમાં સામ સામેની હોવી જોઈએ ને ચોરસમાં તો બધી છે એટલે આ વિધાન ખોટું. પ્રશ્ન બી, દરેક સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો કે આ સમબાજુ ચતુષ્કોણ છે, સમાંતર બાજુનું તો ઉદાહરણ છે, તો આ વિધાન કેવું છે? સાચું. હવે દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે તેમજ લંબચોરસ પણ છે. શું કીધું? દરેક ચોરસ છે એ સમબાજુ ચતુષ્કોણ છે ને લંબચોરસ છે. હવે સમબાજુ કોને કહેવાય? એની બધી બાજુ સરખી, તો ચોરસમાં બધી બાજુ સરખી હોય તો એ આપણે પૂર્ણ થયું. હવે એવું કીધું કે લંબચોરસ, તો લંબચોરસમાં સામ સામેની બાજુ સરખી હોય જે ચોરસમાં પણ સામ સામેની સરખી હોય, તો આ વિધાન પણ કેવું છે? સાચું. હવે છે ડી, દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. દરેક ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. અવનો કહીએ કે ને, એ સમાંતર બાજુનું તો ઉદાહરણ છે ચોરસ, તો આ વિધાન ખોટું. હવે દરેક પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે કે દરેક પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. હવે દરેક પતંગાકાર સમબાજુ ચતુષ્કોણ તો નથી, પણ કઈ રીતે તમને ઉદાહરણ આપીને સમજાવી દઉં કે જ્યારે પતંગાકાર ચતુષ્કોણ હોય તેની માત્ર પાસ પાસેની બાજુ સરખી હોય, એટલે કે આ બંને બાજુ સરખી હોય ને આ બંને બાજુ સરખી હોય, એટલે પતંગાકાર ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહી શકશું નહીં, તો આ વિધાન કેવું છે? ખોટું. હવે એફ છે કે દરેક સમબાજુ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ છે. દરેક સમબાજુ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ છે. હા, કેવી રીતે? સમબાજુ ચતુષ્કોણ હોય એમાં પાસ પાસેની બાજુ પણ સરખી જોવાની ને, એટલે પતંગાકાર ચતુષ્કોણ છે. દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે. હવે સમાંતર બાજુ અને સમલંબ ચતુષ્કોણનો ફરક ખબર હોવી જોઈએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ એકબીજાને સમાંતર હોય ને સમલંબ ચતુષ્કોણમાં માત્ર એક જ જોડ સમાંતર હોય. જો સમાંતર બાજુ ચતુષ્કોણ હશે તો આ ટાઈપનો હશે ને સમલંબ સામસામેની એક જ જોડ સમાંતર હોય, બાકીની બે સમાંતર હોય નહીં, તો એ વિધાન કેવું આવશે? સાચું. દરેક ચોરસ સમલંબ ચતુષ્કોણ છે. હવે દરેક ચોરસ સમલંબ ચતુષ્કોણ છે એ વિધાન કેવું છે? સાચું. શું કામ? સમલંબ ચતુષ્કોણમાં શું હોય? એક જોડ સામસામેની સમાંતર હોય, તો ચોરસમાં એક જોડ તો સમાંતર થઈ જવાની ને સામસામેની, એટલે આ વિધાન કેવું છે? સાચું. હવે છે પ્રશ્ન નંબર બે, એમાં એવું કીધું છે કે એવા ચતુષ્કોણના નામ આપો કે જેમાં ચારે બાજુની લંબાઈ સમાન હોય. હવે એવો ચતુષ્કોણ કયો છે ચારે બાજુની લંબાઈ સમાન? તો એક તો તમને ખબર હશે ચોરસ, ચોરસ તો યાદ જ રહે. રેડી. હવે બીજો છે સમબાજુ. સમબાજુ આ તમને ભૂલાઈ જતો હોય કઈ રીતે યાદ રાખવાનું? સમ યાદ રાખવાનું, સમ એટલે સરખી, સરખી બાજુ. રેડી. ચોરસનું અહીંયા દોરદો આકૃતિ તો આવી આવશે સમબાજુ. ત્રાસો હશે કે ગમે એવો હશે પણ એની બાજુ સમાન હશે. હવે ચાર કાટખૂણા હોય, ચાર કાટખૂણા શેમાં હોય? એક તો ચોરસમાં હોય ને બીજા લંબચોરસમાં હોય. રેડી. ચોરસની આકૃતિ આવી આવશે, લંબચોરસની એક બાજુની લંબાઈ વધારે હશે એટલે લંબચોરસની આકૃતિ આવી આવશે. હવે છે પ્રશ્ન નંબર ત્રણ, એમાં કીધું કે કેવી રીતે એક ચોરસ એ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ અને લંબચોરસ હોઈ શકે. હવે ચતુષ્કોણ તો હોવાનું નથી કેમ કે ચોરસ છે, ચાર બાજુ છે અને ચાર ખૂણા છે, ચાર બાજુ અને ચાર ખૂણા એટલે ચતુષ્કોણ તો હોવાનું. પછી છે સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણની ખાસિયત શું હોય કે સમાન, સોરી, સામ સામેની બાજુ એકબીજાને સમાંતર હોય, એટલે કે ચોરસ તમે જુઓ તો આ બંને બાજુને ગમે એટલી લંબાવો ક્યારે ભેગી થવાની નથી, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ પણ ચોરસ છે.
પછી સમબાજુ ચતુષ્કોણ, સમબાજુ, સમમાં આપણને ખબર છે સમ એટલે સરખી, ચોરસમાં સરખી બાજુ હોય તો સમબાજુ ચતુષ્કોણ પણ છે. અને લંબચોરસ, લંબચોરસ છે એવું તમારે જણાવવું હોય તો કઈ રીતે જણાવી શકો? કે બધા ખૂણા કાટખૂણા છે, એટલે કે 90 ડિગ્રીના છે, તેથી ચોરસ એ લંબચોરસ પણ છે. હવે છે પ્રશ્ન નંબર 4. પ્રશ્નમાં 4માં આપણને એવું કીધું કે વિકર્ણો જોવાના છે અને એના ઉદાહરણ આપવાના છે. તો હવે પહેલો વિકર્ણ એવો પૂછ્યો કે પરસ્પર દુભાગે, કયા ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે? તો પરસ્પર દુભાગે એટલે બે સરખા ભાગ કરે. તો ચોરસ છે, ચોરસની અંદર આપણે વિકર્ણ દોરીએ તો એ એકબીજાના પરસ્પર બે સરખા ભાગ કરે, તો કેવો આવશે? એમાં એક તો ચોરસ, પછી લંબચોરસમાં એવું થવાનું, તો આમાં પણ બે સરખા ભાગ કરે તો લંબચોરસ. સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેમાંય પરસ્પર દુભાગે એટલે પરસ્પર બે સરખા ભાગ કરે તો સમાંતર બાજુ ચતુષ્કોણ. અને સમબાજુ ચતુષ્કોણ તેમાં પણ એવું જ થવાનું, બે સરખા ભાગ કરે તો સમબાજુ ચતુષ્કોણ. રેડી? હવે છે પરસ્પર લંબ દ્વિભાજક હોય. પરસ્પર લંબ દ્વિભાજક, લંબ દ્વિભાજક કોને કહેવાય? એક સરખા ભાગ કરે અને બનતો ખૂણો કાટખૂણો હોય. આ એક્ઝામ્પલ મેં તમને આપ્યા છે, ચોરસની અંદર બે સરખા ભાગ થાય પરંતુ જે ખૂણો બને હંમેશા કાટખૂણો જ બને, અંદર બે વિકર્ણ વચ્ચેનો જે ખૂણો બને એ કાટખૂણો બને. લંબ એટલે તો ખબર પડે ને, કોઈ પણ લીટી હોય એને ઉપર 90 ડિગ્રીથી અડે એને આપણે લંબ કહીએ. તો અહીંયા તમે આમ અડાડીને જોશો તો ચોરસ બની જશે. રેડી? એવી રીતે પરસ્પર લંબ દ્વિભાજક હોય તો એમાં એક તો આવશે ચોરસ ને એક શું આવશે? લંબ ચોરસ. હવે એવું કીધું છે કે સમાન હોય, સમાન હોય, સમાનમાં પણ કયું વયું આવશે? ચોરસ અને લંબચોરસ. કેમ કે ચોરસ અને લંબચોરસમાં વિકર્ણોના માપ કેવા હોય? સમાન. ચોરસ અને લંબચોરસ આ સ્વાધ્યાયમાં છે ને આ પ્રકારના જ બધા સવાલ છે, દાખલા નથી એક પણ. રેડી? હવે પ્રશ્ન નંબર 5 આપણી પાસે છે. એમાં એવું કીધું છે કે લંબચોરસ એક બહિર્મુખ ચતુષ્કોણ છે, સમજાવો. હવે પહેલાં એ તો આપણે ખબર હોવી જોઈએ કે બહિર્મુખ ચતુષ્કોણ કહેવાય કોને. તો મેં અહીંયા ઉદાહરણ આપ્યા છે, પહેલું છે અંતર્મુખ, અંતર્મુખ ને બીજું છે બહિર્મુખ. રેડી? અને આપણે ઉકેલવા કઈ રીતે? તો અંતર્મુખ ચતુષ્કોણમાં જે વિકર્ણ દોરશું એમાંથી એક વિકર્ણ ચતુષ્કોણની બહાર વહી જશે. મેં એક્ઝામ્પલ આપ્યું છે, રેડી, તૂટક લાઈન છે, વિકર્ણ છે. અહીંયા આપણે દોર્યો તો એક તો અંદર છે, બાકીનો એક ક્યાં વહી ગયો છે? બહાર. જ્યારે બહિર્મુખ ચતુષ્કોણમાં બધા વિકર્ણો ચતુષ્કોણની અંદર હશે. બીજું એ કે ચતુષ્કોણના દરેક ખૂણા 180 કરતા નાના હશે, 180 કરતા નાના હશે. હવે આપણને ખબર પડી જાય ને કે લંબચોરસ બહિર્મુખ ચતુષ્કોણ છે, તો સમજાવવા માટે શું લખશું? કે ચતુષ્કોણ લંબચોરસના દરેક ખૂણા 180 થી નાના છે. ને બીજું કે લંબચોરસના દરેક વિકર્ણો લંબચોરસની અંદર છે. ઓકે, હવે પ્રશ્ન નંબર 6 આપેલો છે. એમાં એવું કીધું છે કાટકોણ ત્રિકોણ છે, કાટકોણાની સામેની બાજુનું મધ્ય બિંદુ ઓ છે, એટલે કે જે સામેની બાજુ છે એમાં મધ્ય બિંદુ ઓ છે. શિરોબિંદુઓ એ, બી અને સી એ બિંદુથી કેવી રીતે સમાન અંતરે આવે તે સમજાવવાનું છે. હવે એ, બી, સી એ આ ઓથી સમાન અંતરે છે એવું આપણે સાબિત કરવાનું છે. ને એના માટે આપણને તૂટક રેખા સહાયતા માટે આપી છે. રેડી?
અહીંયા આપણે કઈ રીતે સાબિત કરીશું? શું તો પહેલા જોઈએ કે AO અને OC સમાન છે, કેમ કે અહીંયા આપણને કીધું છે કે મધ્ય બિંદુ છે, તો આપણે લખીએ કે OA બરાબર OC. રેડી, સમાન છે ને? હવે તૂટક રેખા વડે લંબાવીને આપણે લંબચોરસ બનાવ્યું છે. લંબચોરસ શા માટે કહી શકશું? કેમ કે એને એવું કીધું છે કે B કાટખૂણો છે. જો અહીં લખ્યું છે ABC માં કાટખૂણાની સામેની બાજુ બી ખૂણો કાટખૂણો છે, તો ખૂણો બી બરાબર 90 ડિગ્રી કાટખૂણો છે. હવે આ બંને બાજુ સમાન થઈ ને, તો આપણે લંબાવ્યું તો ઓબી અને ઓડી એ પણ સમાન થશે. ઓબી બરાબર ઓડી, એટલી વસ્તુ મળી. આ વસ્તુ ઉપરથી આપણે શું કહી શકીએ કે આ બંને પરસ્પર સામે સામે સમાન છે, અને આ બંને પણ સમાન છે, અને ખૂણો 90 નો છે, તો આ રચના લંબચોરસ હોઈ શકે. હવે લંબચોરસ છે તો લંબચોરસમાં શું હોય? એક તો વિકર્ણો પરસ્પર દુભાગે, વિકર્ણો દુભાગે. પછી બીજું શું હોય? કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય જેમાં ખૂણો બી આપણને કાટખૂણો આપી દીધો. સમાંતર બાજુ શા માટે કહેવાય? સામસામેની બાજુ એકબીજાને સમાંતર હોય, ક્યાંય ભેગી થાય નહીં. સમાંતર બાજુ પણ હોય, અને બીજી વસ્તુ કે એક ખૂણો કેટલાનો મળી ગયો છે આપણને? 90 નો, એટલે બધા ખૂણા 90 ના જશે. ABCD એ આપણને કેવો મળી ગયો હવે? લંબ ચોરસ. રેડી? તો લંબચોરસમાં આપણને ખબર છે કે વિકર્ણો પરસ્પર દુભાગે છે, જેથી તમામ બાજુ કેવી છે? સમાન. તો આપણે કઈ રીતે લખી શકીએ કે OA બરાબર OC બરાબર OB બરાબર OD, એટલે બધી બાજુ સરખી હશે. તેથી AB અને C ઓથી સમાન અંતરે આવેલ છે. તો મિત્રો, ફાઇનલી ચેપ્ટર 3 પૂરું થઈ ગયું છે, અને અહીંયા સુધી તમે ખૂબ સારો એવો સહકાર અને પ્રેમ આપ્યો છે, એનો ખૂબ ખૂબ આભારી છું. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી દેજો. ફરી મળીશું નવા ચેપ્ટરના નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય.